શિયાળાની સિઝનમાં પરોઠા તો તમે ઘણા બધા ખાધા હશે, પણ આવા નરમ એકદમ પોચા પરોઠા તમે ક્યારેય નહીં ખાધા હોય. અંદરથી સ્ટફિંગવાળા છે અને લીલા વટાણામાંથી આપણે આ પરોઠા તૈયાર કર્યા છે. તો સવારના નાસ્તામાં, ભાગાદોડીમાં તમે આ પરોઠા બનાવી શકો છો. સાંજે ડિનરમાં પણ આ પરોઠા તમે જમી શકો છો. બહુ જ સરસ એવા લાગશે સ્વાદમાં. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલા સરસ આ પરોઠા બનીને તૈયાર થયા છે. તો ચોક્કસથી આ પરોઠા બનાવજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો ફ્રેન્ડ્સ, કેટલા સરસ એકદમ ખૂણા ખૂણા અને એકદમ પોચા નરમ રૂ જેવા બનાવ્યા છે પરોઠા. તો આવા જ પરોઠા બનાવવા માટે તમારે વિડીયોને એન્ડ સુધી જોવો પડશે, તો જ પ્રોપર માહિતી તમને મળશે. ખાસ ટ્રીક સાથે આપણે આ પરોઠા બનાવવાના છીએ. હલો ફ્રેન્ડ્સ, હું છું પ્રેમિલા. પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવી રહ્યા છીએ પરોઠાની રેસીપી. તો તેના માટે મેં ઘઉંનો લોટ લીધો છે. એક ટીસ્પૂન જેટલી આપણે હલ્દી પાવડર એડ કરી લેશું. સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. મોઇન માટે આપણે તેલ એડ કરી લેશું, 2-3 પાવલી જેટલું. 1 ટીસ્પૂન જેટલા આપણે ચીલી ફ્લેક્સ એડ કરી લેશું. ચીલી ફ્લેક્સ મેં ઘરે જ બનાવેલા છે. કોથમરીના પાન એડ કરી લેશું. એકદમ બારીક સુધારીને લેવાની છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આ પરોઠા ખાવામાં એકદમ નરમ અને એકદમ પોચા બને છે, તો ચોક્કસથી બનાવજો. થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને બાંધી લેશું. લોટ આપણે કેવો બાંધવાનો છે, નથી ઢીલો વધારે રાખવાનો, નથી કઠણ રાખવાનો. આપણે પરોઠા અથવા પૂરીનો જે લોટ આપણે બાંધીએ છીએ તેવો આપણે બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે લોટ બાંધી લીધો છે. જો હું તમને બતાવી દઉં કે આપણે લોટ એકદમ કૂણો માખણ જેવો બાંધ્યો છે. તેલથી થોડો ગ્રીસ પણ કર્યો છે. સરસ એકદમ કૂણો લાગશે, જેથી આપણા પરોઠા પણ એકદમ કૂણા અને માખણ જેવા બનશે. ચલો હવે આપણે આને સાઈડમાં મૂકી દેશું અને સ્ટફિંગ બનાવી લેશું. ગેસ ઉપર આપણે એક કડાઈ મૂકી દેશું. 2-3 પાવલી જેટલું તેલ એડ કરી લેશું. તેલ આપણે ઓછું જ એડ કરવાનું છે. 1 ટીસ્પૂન જીરું એડ કરી લેશું. 1 ટીસ્પૂન હિંગ એડ કરી લેશું. 1 ટીસ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું. ધાણા, મરચાં અને આદુની ચટણી આપણે બનાવી છે, ખાંડીને તે એડ કરી લેશું. એની અંદર આપણે થોડું લીંબુ અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ પણ નાખી હતી ચટણીમાં. અને આ ચટણી આપણે દરદરી ખાંડીને જ લેવાની છે, મિક્સરમાં નથી એડ કરવાની, મિક્સરમાં પીસવાની નથી. અને હવે આપણે ચટણી થોડી સોતે થઈ જાય ત્યારબાદ આપણે આમાં ડુંગળી એડ કરી દેવાની છે, એકદમ ઝીણી સુધારેલી. ડુંગળીને પણ આપણે એકદમ સરસ રીતે કૂક કરી લેવાની છે. તો સરસ રીતે આ ડુંગળી પણ કૂક થઈ ગઈ છે. તો હવે આપણે આમાં લીલા વટાણા એડ કરી લેશું. લીલા વટાણા આપણે બોઈલ કરેલા લેવાના છે. વટાણાને આપણે બાફીને જ લેવાના છે. તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી રોજે રોજના નવા નવા વિડીયો તમને મળતા રહે. અહીંયા મેં 1 બટેકું બાફીને લીધું હતું, તેને આપણે મેશ કરી લેશું. લીલા વટાણા અને બટેકા બંને આપણે બાફીને જ લેવાના છે, જેથી જે આપણો મસાલો બને એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. તો બરાબર આપણે બધું મિક્સ કરી લેવાનું છે. આ રીતે મેશરની મદદથી જ આપણે બધું મિક્સ કરી લેશું. આ પરોઠા વારંવાર મારા ઘરમાં તો બનતા જ હોય છે, પણ મેં તમારી જોડે પણ શેર કર્યા છે. તમે પણ એકવાર જરૂરથી બનાવજો, જેથી
તમને પણ લાગે કે ના ના પરોઠા બહુ સરસ બન્યા છે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, તમારા સિટીનું નામ પણ જણાવજો અને તમારું નામ પણ નીચે લખજો કમેન્ટમાં. તો આપણે કોથમરીના પાન એડ કરી લીધા છે અને એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી લેવાનું છે. દાબેલીનો મસાલો છે જે મેં ઘરે બનાવ્યો છે તેનો પણ આપણે વિડીયો મૂકેલો છે. એનો ફ્લેવર એટલો સરસ આવે છે કે તમને વારંવાર ખાવાનું મન થશે. તો બધું આપણે બરાબર મિક્સ કરી લેશું. તો આપણો મસાલો ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થયો છે. તો આપણે ગેસને બંધ કરી દેશું. થોડી વાર આપણી જે કડાઈ છે તે ગરમ છે તો આપણે ચલાવતા રહેશું. જો ફ્રેન્ડ્સ કેટલો સરસ બન્યો છે, તમે એકવાર ખાશો ને ત્યારે જ ખબર પડશે કે આ કેટલો સરસ પરોઠા બનીને તૈયાર થાય છે. તો સાથે જ આપણે ગેસ ઉપર રોટી મૂકી દેશું, જે આપણી તવી આવે છે તે જ રોટલીની. હવે આપણે પરોઠા બનાવવાનું શરૂ કરશું. તો અહીંયા મેં થોડો કોરો લોટ દસ કર્યો છે, એકદમ પાતળું આપણે પરોઠું બનાવીને તૈયાર કરવાનું છે. તો આ રીતે આપણે રોટલી વણી લેવાની છે. તમે જોઈ શકો છો કેટલી સરસ લાગી રહી છે, સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે. આ ચોક્કસથી બનાવજો. તો અહીંયા હું સાથે જ એક બે વણી લઈશ, પછી જ હું આપણે બનાવવાનું શરૂ કરશું, કારણ કે મારે સાથે સાથે વિડીયો પણ શૂટિંગ કરવાનું હોય છે એટલા માટે. તો બીજું પણ પરોઠું આપણે એ જ રીતે વણી લેશું. તમે ખાલી આ રીતે બનાવશો ને તો પણ બહુ સરસ બનશે, સ્ટફિંગ વગર પણ તમે બનાવી શકો છો. તો આપણે પરાઠા ઉપર આ રીતે સ્ટફિંગ ગોઠવી દેવાનું છે એકદમ ચોરસ રીતે, કારણ કે આપણે ચોરસ પરોઠા બનાવી રહ્યા છે, પોકેટ પરોઠા. હવે આપણે એક સાઈડ આ રીતે વાળી દેશું. બીજી સાઈડ આ રીતે વાળી લેશું. હું તમને આ બે બાજુ વાળીને બતાવીશ, બીજા પરોઠામાં બીજી રીતે વાળીને બતાવીશ, તો પણ ચોરસ બની જશે. તો જે ઉપરનો ભાગ છે ને એ તે નીચે જવા દેવાનો છે, અને આપણે થોડો કોરો લોટ દસ કરવાનો છે. નીચેનો ભાગ છે તે નીચે છે એટલા માટે મારે થોડો પરોઠું તૂટી ગયું હતું, પણ આ રીતે તમારે વણવાનું છે. તો આ રીતે આપણે પરોઠાને વણવાના છે. તમે આની જગ્યાએ ગોળ પણ બનાવી શકો છો. અહીંયા હું ચોરસ બનાવી રહી છું, પોકેટ પરોઠા. તો અહીંયા મેં ચોરસ એકદમ વણી લીધું છે, તમે જોઈ શકો છો. આની અંદર આપણે સ્ટફિંગ પણ ભર્યું છે જેથી ખાવાની ખૂબ જ મજા આવશે. જો ફ્રેન્ડ્સ, સહેજ અમથું તૂટી ગયું ને, તો આપણે બીજી વાર જે બનાવશું તેમાં બિલકુલ નહીં તૂટે તેવી ટ્રીક આપણે અજમાવશું. તો આપણી તવી ગરમ થઈ ગઈ છે અને થોડું આપણે એક ચમચી જેટલું તેલ એડ કરશું, અને હવે આપણે પરોઠાને શેકી લેશું. પરોઠા તો તમે વારંવાર બનાવતા જશો, પણ આવા પરોઠા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે. બાળકોના લંચમાં પણ તમે આપી શકો છો, બાળકોને બહુ જ ભાવશે આ પરોઠા. તો બીજી બાજુ પણ આપણે તેલ લગાડી લેશું, અને મીડિયમ ગેસ ઉપર જ આપણે આ પરોઠાને શેકવાના છે. હાઈ ગેસ ઉપર આપણે નથી શેકવાના, નહીંતર જે બળી જશે અને પરોઠા આપણા સરખા કૂક પણ નહીં થાય.
તો બંને બાજુ આપણે તેલને લગાડી લેવાનું છે. ઘી બટર તમે કોઈ પણ વાપરી શકો છો તમને ભાવે તે. અહીંયા મેં સિંગ તેલનો યુઝ કરી રહી છું. જો ફ્રેન્ડ્સ કેટલા સરસ લાગી રહ્યા છે ને, એકદમ લાજવાબ. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે. તો આ પરોઠું આપણું બનીને તૈયાર થઈ ગયું છે. ચલો ફટાફટ બીજું પણ બનાવી લઈએ, કારણ કે મને તો બહુ જ ખાવાનું મન થઈ રહ્યું છે. તો આ રીતે તમે પણ વાળી શકો છો. પહેલાં બંને સાઈડ વાળી દેવાનું, પછી બાકીના બંને સાઈડ વાળવાનું, તો પણ સરસ રીતે પોકેટ બનશે અને ચોરસ પણ ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થશે. પહેલું પરોઠું આપણે જે બનાવ્યું હતું તેમાં પણ આપણે અલગ રીતે વાળ્યું હતું અને આમાં પણ આપણે અલગ રીતે વાળ્યું છે. અને હવે જે વાળેલો ભાગ છે ને તેને આપણે નીચેની સાઈડ જવા દેશું, જેથી આપણા પરોઠા તૂટવાની શક્યતા નહીં રહે, અને નીચેનો ભાગ આપણે ઉપર રાખશું. તો એકદમ હળવા હાથે આપણે પરોઠાને વણવાના છે, કારણ કે આની અંદર સ્ટફિંગ છે એટલા માટે. તો આ પરોઠાને પણ આપણે એની જેમ જ કૂક કરી લેશું. જો ફ્રેન્ડ્સ કેવું લાગી રહ્યું છે, સ્વાદમાં તો બહુ જ સરસ એવું લાગે છે. ચોક્કસથી બનાવજો. બંને બાજુ આપણે તેલ લગાડી લેવાનું છે. આ રીતે તેલ આપણે ફરતું નથી રેડવાનું, આ રીતે ઉપર જ લગાડવાનું છે, જેથી આપણું તેલ વેસ્ટ ન જાય અને બધું જ તેલ આપણા પરોઠાને મળે. જો બીજું પણ બનીને તૈયાર થઈ ગયું ને. તો અહીંયા મેં ટોટલ 4 પરોઠા બનાવ્યા છે અને અહીંયા હું પિઝા કટરની મદદથી હું કટ કરી રહી છું, જેથી એક એક પીસ ખૂબ જ સરસ રીતે અલગ થઈ જશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. જો ફ્રેન્ડ્સ કેટલું સરસ લાગી રહ્યું છે. સોસ, ગ્રીન ચટણી, પાવભાજી જોડે પણ તમે ખાઈ શકો છો, સવારના નાસ્તામાં પણ તમે ખાઈ શકો છો. અંદરની સાઈડ આપણું સ્ટફિંગ પણ ખૂબ જ સરસ એવું છે, જેથી સ્વાદમાં પણ બહુ સરસ એવા પરોઠા બનીને તૈયાર થાય છે. તો બની ગયા છે આપણા સ્વાદિષ્ટ પરોઠા, પોકેટ પરોઠા. લીલા વટાણામાંથી પણ આપણે તૈયાર કર્યા છે, સાથે આપણે બટેકાનો પણ યુઝ કર્યો છે. ચલો આપણે એક ટેસ્ટ કરી લેશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.